દાહોદના ગરબાડા તાલુકાના જાંબુવા ગામે એક એસટી બસ ફસાઈ ગઈ છે। નલ સે જલ યોજના અંતર્ગત ખોદેલા ખાડામાં આ બસ ફસાઈ ગઈ। માટી નાખીને પૂરેલા ખાડામાં આ બસ ફસાઈ જતા મુસાફરો અટવાયા હતા। નલ સે જલ યોજના અંતર્ગત જે ખાડા ખોદવામાં આવ્યા હતા તેમાં આ એસટી બસ ફસાઈ ગઈ હતી। આ ખાડામાં માત્ર માટી પૂરવામાં આવી હતી। વધુ જાણકારી લઈશું સંવાદદાતા પ્રિતેશ પંચાલ પાસેથી। પ્રિતેશ, જે રીતે એસટી બસ આ ફસાઈ ગઈ છે, ખાસ કોની બેદરકારી આમાં સામે આવી? નરેન્દ્રસિંહ, જે ગરબાડા તાલુકાનું જે જાંબા ગામ છે ત્યાં જે બે બસો સામસામે આવતા અચાનક જે ખાડામાં ઉતરી ગઈ, તેનું એકમાત્ર કારણ છે કે નળ સે જળ યોજના અંતર્ગત જે ખાડા ખોદવામાં આવ્યા હતા, ખાડા ખોદ્યા પછી જયારે પાઇપો નાખી ત્યાર પછી જે ખરેખર તો જે સીસી રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટમાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટર દ્વારા અને અધિકારીઓની મિલીભગતના કારણે માત્ર માટી પૂરી દીધી હતી, જેના કારણે આ જે વરસાદ વહેલી સવારે થયો હતો જેના કારણે માટી પહોંચી પડતા બસો જે છે તે સામસામે ફસાઈ છે। હાલ ત્યાંનો વાહન વ્યવહાર બંધ છે અને જે બસમાં બેઠેલા મુસાફરો છે તે હાલ અટવાયા છે। જેસીબી ની મદદથી બસ બહાર કાઢવાની હાલ જે કાર્યવાહી ચાલી રહી છે। આભાર સમગ્ર જાણકારી બદલ। તો દાહોદમાં જાંબુવા ગામે આ બસ ફસાવાની ઘટના બની છે। રોડમાં ખાડા ખોદ્યા બાદ માટી પૂરી દેવાતા આ બસ ફસાઈ છે।